દોસ્તો, આ છે શશિકાંત ગુંટલા અને હર્ષા ગુંટલા. તો આપણે હતા દરવાજાની વાત કરતા, 18 મિનિટની ને 22 મિનિટની વાત કરતા એક સ્ટોરી ઉપર. અને એ સ્ટોરીની અંદરમાં તમને તો યાદ જ હશે, યાદ હોવું જ જોઈએ દોસ્ત દર્શન. બોલવો રેંગ ત્રાદો વાસ્કો, ત્રાદો વાસ્કો અને ડોલ્ઝી, ડોલ્ઝી જેનું મર્ડર થઈ ગયું. ઓકે, હવે 2 દિવસ થઈ ગયા એટલે ત્રાદો વાસ્કો પૈસા લેવા માટે હાજર થઈ ગયો વોલ્વો રેંગ પાસે. વોલ્વો રેંગને તેણે પૂછ્યું કે વોલ્વો 2 દિવસ તે કહ્યું તો હાજર છું, આવ્યો છું મારા ભાડાના પૈસા. અને વોલ્વો રેંગ હજી કંઈ બોલે તે પહેલાં તો એ દરવાજામાંથી એક દસ્તક આવી અને આઈનાવાળો આવ્યો. આઈનાવાળો એટલો બધો બેચેન અને એટલો બધો તરફડાટ વાળો માણસ હતો કે આવતા વેતર તેને છે ને એ દરવાજો ખોલ્યો ને તો દરવાજાની આરે ખોલતા ખોલતા તેના હાથમાંથી ચાવી હતી ને જે તે ત્યાં દરવાજાની બાજુમાં ફિશ પોન્ડ પડેલું હતું, તે ફિશ પોન્ડમાં સરકીને પડી ગઈ. હવે આઈનાવાળાએ માફી માંગી અને વોલ્વોરિંગને પૂછ્યું કે સર સોરી, મારી ચાવી જરા અંદર પડી ગઈ છે, હું કાઢી શકું છું તમારા ફિશ પોન્ડમાં? ઓબ્વિયસલી તેને કહ્યું કે ઠીક છે, કાઢી દે. તમને લાગશે કે આ વાતને ને આને ને તેના દરેક પાત્રો અને તેમાં આવેલી ગૂંથણી તમારે બરાબર પાત્રો પણ યાદ રાખવા પડશે. આઈના વાળો પોતે ચાવી કાઢવામાં મશરૂફ હતો તે જ વખતે શું બન્યું કે દરવાજો ખખડાવીને પોલીસ અંદર પ્રવેશી. એ તો અંદર આવે જ, જેવો આઈનાવાળો આવે એટલે આઈનાવાળાની સામે તો તેને જોયું પણ નહીં. ને તમારી બધી કલ્પનાઓ છે ને એ તમારી પાસે રાખો, સ્ટોરીમાં એવું નથી બનતું. અચ્છા, આઈનાવાળાની સામે પણ ના જોયું. સ્કેચ બનાવનારાએ આઈનાવાળાનો સ્કેચ બનાવ્યો તો તમને યાદ હશે. છેલ્લો વિઝિટર તો એ જ હતો. અહીંયા તો વાત કઈક અલગ જ બની. તો અહીંયા જેવી પોલીસ પ્રવેશી એટલે પોલીસે આઈનાવાળાની સામે પણ નહીં જોયું પણ તેને ત્રાદો વયસ્ક તરફ જોયું અને એને એક જ સવાલ, ધારદાર સવાલ પૂછ્યો કે ઓ તો તું ગઈકાલે ડોલ્ઝી કોઝિનોવાના ઘરે ગયેલો હતો અને તારી તેની સાથે ગરમા ગરમી થાય અને તે તેના ઉપર ગોળી છોડી. પોલીસે તેનો કોલર પકડી લીધો. હવે શું લાગે છે તમને, પોલીસ સાચી છે કે આઈનાવાળો? કે 18 મિનિટ પહેલાં જેણે ખૂન કરેલો 22મી મિનિટે પોતાના ચેર ઉપર બેઠેલો હતો તે સાચો ખૂની છે? સાચો ખૂની તો તમને બધાને ખબર જ છે. તો પોલીસે હા બિચારા ગરીબ માણસને શા માટે પકડ્યું? અરે ગરીબ માણસે પૈસા નહોતા આપ્યા, 2 મહિનાનું ભાડું નહોતું આપ્યું. પોલીસે તેને ઝડપી લીધો કે તે જ ગોળી છોડી છે, છેલ્લો આવનાર તો તું જ હતો. પણ વોલ્વો રેંગે પોલીસનો હાથ છોડાવી કોલર ઉપરથી અને કહ્યું કે તે નહીં, હું ગયેલો. અચ્છા, પણ તો
પછી એને ક્યાં ભાડા આપવાના બાકી હતા અને એને ક્યાં એનિયર કઈ વેર હતું અને એ એ મોડેલ હતો તે આ પણ બહુ સરસ સુંદર મજાનો માણસ હતો દોસ્ત હતા બંને બંનેને દોસ્તની વચ્ચે શું એવું વસ્તુ બની કે જેના કારણે એને ડોમજીને મારી નાખ્યો હવે રહસ્ય ખુલે છે તમારા કાન ઊંચા થઈ જશે તમને કલ્પના આવે કે ન આવે તમારી કલ્પનાની સાથે મારો મેળ પડે કે ન પડે આ સવાલોના જવાબ તમને મળે કે ન મળે પણ રહસ્ય ખુલે છે વાત એમ બની હતી કે જેવો વોલ્વો રે એના ઘરે ગયો ત્યારે ઘરની અંદર તેને કોઈ દેખાયું જ નહીં સામે આઈનો હતો આઈનો આઈના વાળાની વાત નથી કરતો હું આ સામે આઈનો પડેલો હતો આઈના એ કહ્યું કે ગોળી છોડ ગોળી છોડ તમને કોઈ કે ગોળી છોડ ગોળી છોડ એટલે તમે ગોળી છોડશો માણસ બોલે તો પણ ગોળી ના છોડો તો આ તો આઈનો બોલે છે ને આઈનો બોલે એટલે કે ગોળી છોડે તો કે મેં ગોળી લાગી અને ડોલજી મરી ગયો મને તો કઈ ખબર જ ન પડી હું તો મારા ઘરે ગયો અને દરવાજામાંથી જયારે અંદર પ્રવેશ્યો ત્યારે મને ખબર પડી કે મેં તો કોઈકને સ્વધામ પહોંચાડી દીધો છું મિત્રો તમે તો માનશો કે નહીં માનો આ વાતને એ મને નથી ખબર પણ અહીંયા તો કંઈક બીજી વાત શરૂ થાય છે હવે હા વાત એમ છે કે તમે ઘણા બધા સવાલો કરશો અને સવાલોના જવાબ હું આપું તે પહેલાં પેલી ફિશ પોન્ડમાં ચાવી પડી ગઈ હતી ને તે પહેલાંને મળી ગઈ અને ચાવી તેને કાઢી પોલીસે કોલર છોડી દીધો સવાલો 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 પણ ત્રાદો વયસ્કોને એ નહીં સમજાણું કે આઈનો બોલે કઈ રીતે સવાલ સરપ્રાઈઝિંગ છે કે આઈનો તો થોડી બોલી શકે છે મિરર તો આ સવાલનો જવાબ તમે જો શોધતા હો તો મારે તમને એક સવાલ કરવો છે દોસ્તો અમને તમને એક સવાલ કરવો છે સવાલ બહુ સાદો છે કે તમે પ્રશ્નપત્ર પરીક્ષામાં પ્રશ્નપત્ર આવે ને મારા બાપલા તમે બધા લખતા હો છો અને એની અંદરમાં સવાલોના જવાબ આપતા હો છો પરીક્ષા પાસ કરવી હોય છે ને તમારે આ પરીક્ષા તો બધાને પાસ કરવી પડે છે અને એ પરીક્ષાની અંદરમાં તમે સવાલોનો જવાબ લખો છો પણ જરૂરી છે કે તમે બધા જ સવાલોનો જવાબ લખો નહીં અને છતાંય તમે પાસ થઈ જાઓ કારણ કે તમને એમ સવાલ પૂછ્યા હોય 10 સવાલ પૂછ્યા હોય 10માંથી તમારે 7ના જવાબ આપવાના હોય 3 તો તમારે છોડી દેવાના છોડી દેવાના તમે કદાચ એવું પણ પૂછો મને કે નહીં તો પણ અમારે આ સવાલ નો જવાબ જાણવો હશે તો હું એમ કહીશ કે મેલસો ટીવી જોતા રહો બસ તમને ક્યારેક ને ક્યારેક તો આનો જવાબ મળી જશે એક જ સોલ્યુશન છે ગૂગલ પર જવાનું બેલઝો ટીવી BELZO.TV ટાઈપ કરવાનું અને સડાટ લાઈન બંધ અવનવા વિડીયો જોવાના આવી સ્ટોરીઓ જોવાની અને તમારી સ્ટોરીઓ અમે ઇન્વાઇટ કરીએ છીએ ઓવર એન્ડ Oh. Goodbye.